તારે જ્ઞાન થયું કે મહારાજ એમ જાણીએ તો છીએ કે ભગવાનની મૂર્તિનું ચિંતન થાય તો બહુ સારી વાત છે, પણ એવું ચિંતન રહેતું નથી એનું શું કરવું? અખંડ ભગવાનનું ચિંતન કેમ કરીએ તો થાય? તારે મહારાજ કે અખંડ ચિંતન થાય એ શ્રદ્ધા કરી દીધી, શ્રદ્ધા હોય તો થાય, શ્રદ્ધા ક્યાંથી થાય? કેમ કરે તો શ્રદ્ધા થાય? ભગવાન નો મહાત્મ સમજે, ભગવાન નું જેવું છે એવું મહાત્મ સમજાય તો શ્રદ્ધા થાય. મહાત્મા ક્યારે સમજાય? સત્પુરુષ ને સત્શાસ્ત્ર યુગ થી સમજાય. ભગવાન નો પેલો નિશ્ચય પાકો થયો હોય તો આ સ્વામિનારાયણ ભગવાન એક જ કરતા છે, સર્વના કારણ છે, સર્વના ઉપી છે. એવો ઇન્દ્રિય અંતરસ્થને જીવમાં ભગવાન નો નિશ્ચય હોય, મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. તારે એને ભગવાન નું મહાત્મ્ય પણ છે, એવો મહાત્મ્ય સહિત ભગવાન નો નિશ્ચય હોય ને શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા થાય તારે ભગવાન નું અખંડ ચિંતન થાય. મહારાજ કે ભગવાન નો મહિમા સમજાય ત્યારે બીજા બધા નથી તૂટી જાય, બીજે વર્ષથી ન જાય પછી ને, અને બીજે થી વર્ષથી તૂટી એટલે ભગવાન ના યુદ્ધ થાય. ભગવાન એ મહારાજ કે મોટી વાત છે. અને એક જન્મ ના જયારે શુક્ર તૂટી થયા હોય ત્યારે એવી ભગવાન માં અખંડ વર્તી રહેશે.